वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर आठमु तरंग पांचमो चोस्तर गाम में भगवान श्रीहरि ने पधरामणी करी ए प्रसंग आ तरंग में श्रवण करीशु। हरिजन चोहर गाम में पाटीदार रहाय भुवानी दास गोसाई अरु हरि पास सो आय। हरिजन चोहर गाम में पाटीदार रहाय। चोसर गाम में पाटीदार हरिभक्तो हता। ते बधा हरिभक्तो कोण कोण? भवानीदास गोसाई वगैरे श्रीहरिनी पासे आव्या। भगवान श्रीहरि अमदावाद पासे गामडी में बिराजमान छे। गामडीना भक्तों ने भगवान श्रीहरिए दिव्य सत्संगनी वात करी। अद्भुत वातो हती। चारे बाजू समाचार फैलाया छे। दर्शन करवा माटे भक्तो उमट्या छे। चोसर गामना भक्तो आव्या। श्री हरि के लगे पावते ही विनती किए कर जोर। बधा भक्तो पगे लाग्या। हाथ जोड़ीने विनंती करी। सो विनंती करी? पधारो हमारे गाम ही जेविए ते ही ठोर। हे प्रभु, आप अमारा गाम ने पावन करो અને અમારે ત્યાં થાળ અંગીકાર કરો, મુકામ અહીંયા રાખો, રસોઈ જમવા માટે ત્યાં પધારો, સંતો અમારી સાથે આવીને ત્યાં રસોઈ બનાવે, આવી અમારી વિનંતી છે। દયાળુ એવા શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને બોલાવ્યા, તેમને કહ્યું તમે હરિભક્તો સાથે જાઓ, રસોઈ કરાવો, વર્ણિયોને પણ સાથે લઈ જાઓ। પછી આનંદાનંદ સ્વામી 50 સંતો અને વર્ણિયોને સાથે લઈને હરિભક્તો સાથે ચોસર ગામ પધાર્યા। આ એક એક એવા ગામો છે જ્યાંના ચરિત્રો, પ્રસંગો, હરિભક્તોના નામો આ સત્સંગ પ્રગટનો છે। આ સિદ્ધ ભગત વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, આ વાત એકવાર કહેવાથી સમજો કે લાખવાર કહેવાથી સમજો? શ્રીજી મહારાજના શબ્દો મધ્યનું વચનામૃત 21મું, આ વાત આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો? આ વાત સમજે જ છૂટકો છે। આ વાત સમજી લે એને કલ્યાણ માટે કરવાનું કશું બાકી રહેતું નથી। કઈ વાત? જેવી પરોક્ષમાં પ્રીતિ છે એવી પ્રગટમાં થઈને, ત્યારે સમજો કલ્યાણ માટે કરવા જેવું જેટલું છે બધું એણે કરી લીધું। તમને ને મને આ મહારાજ એમાં જ્યારે હરિકૃષ્ણ મહારાજ જેવું હેત થઈ જાય ને, ત્યારે સમજો પૂરું થઈ ગયું। સંતોની સભામાં એકવાર ગુરુજીએ ટકોર કરી કે સંતો હવે તમારા માટે છપ્પૈયા ગણો કે વડતાલ ગણો, આ પિયુડા મહારાજ છે। પ્રગટ ભગવાન મળ્યા પછી ભગવાનના અક્ષરધામ, દિવ્યધામ, દિવ્ય તીર્થો એના દર્શનની ઝંખનારે ને ઉણપ રહ્યા કરે તો વચનામૃતમાં મહારાજ કહે એના મુખે કથા પણ ન સાંભળવી। વચનામૃત
ગઢપુર પ્રથમનું નવમું. એણે ભગવાનને પ્રગટ સમજ્યા જ નથી. ઝવેરભાઈ કરીને હરિભક્ત શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ઉનાળાનો સમય હતો. ભર બપોરે ભગવાન શ્રીહરિ વડતાલમાં હરિમંડપમાં મહારાજનો ઉતારો. હરિમંડપની બહાર એક ચટાઈ પાથરી છે, ધોળી ધોતી પહેરી છે, શરીર મહારાજનું ઉઘાડું છે અને મહારાજ પદ્માસન લગાવીને બેઠા છે. અને એ સમયે ઝવેરભાઈ બરાબર આવ્યા મહારાજની પાસે બેઠા. મહારાજને કહે, મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે પૂછો ને. મહારાજ મને ઘણી વાર એમ થાય કે અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે, કેમ બેઠા હશે, ત્યાં કેવા લાગતા હશે. સમજ્યા? આવો પ્રશ્ન પૂછે. મહારાજ કે તમારે જોવું છે? અરે મહારાજ, એટલે તો પ્રશ્ન પૂછું છું, બતાવો તો હું ધન્ય બની જાઉં. મહારાજે ચપટી વગાડી, ઝવેરભાઈને સમાધિ. સમાધિમાં સડસડાટ સીધા અક્ષરધામમાં પહોંચ્યા. અક્ષરધામની અંદર દિવ્ય તેજ, તેજના મધ્યમાં મૂર્તિ. મહારાજના દર્શન કેવા કર્યા. અક્ષરધામમાં એમણે જોયું, ચટાઈ પાથરી છે, ધોળી ધોતી પહેરી છે, શરીર ઉઘાડું છે, પદ્માસન લગાવ્યું છે, મહારાજ બિરાજિત છે. સમાધિ પૂરી થઈ. ઝવેરભાઈ કીધું, મહારાજ આ તો આ લોકનું જ બતાવ્યું, અક્ષરધામનું જોવું છે એ બતાવો. તમે તો અહીંયાનું જ બતાવ્યું, અક્ષરધામમાં શું છે એ કેવું છે, એ મહારાજ કેવા છે, એ મહારાજ કેવા બેઠા છે, એ કેવા શોભે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ટકોર કરી, ઝવેરભાઈ તમારા જેવા સારા સત્સંગીને આ મૂર્તિ મળ્યા પછી પણ હજી અક્ષરધામની મૂર્તિની ઉણપ દેખાય છે, આ નાની ખોટ છે કે ખાટલે મોટી ખોટ છે? આસિદ ભગત, સમજાણું? જે અક્ષરધામમાં છે એ જ આ છે, જે આ છે એ જ અક્ષરધામમાં છે. મધ્યનું તેરમું એ તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. આટલું સમજશો ને એમાં પણ તમારું પરમ કલ્યાણ થશે. બોલો. એક પ્રગટ મૂર્તિ, બીજા પ્રગટ મુક્તો સંતો અને પ્રગટ ભક્તો જે આપણને મળ્યા છે. તમારી આસપાસના સંતો છે, તમારી આસપાસના ભક્તો છે, એમાં દિવ્ય ભાવ, એમાં મુક્ત ભાવ. હરી હરી જન્મે જે સોભાવા તે સો હોત હે આપ સ્વભાવા, મુખ કે શોભા કરીએ જે સે મુકર મે ભાસત હે તે સે. સંતોને ભક્તોમાં, મૂર્તિમાં ને મહારાજમાં દિવ્ય ભાવ, પ્રગટ ભાવ, સર્વોપરીપણાનો ભાવ જાગે ને આ સત્સંગનું ફળ છે. શું છે? શું છે આસિદ ભગત? સત્સંગનું ફળ છે. પછી એને છતે દેહ શું લાગે? અક્ષરધામમાં બેઠા છે એવું લાગે. એ સુખ અંતરે રે સંત સાચા, એ ભોગવે રે સુખ અંતરે રે એ સંત સાચા ભોગવે રે. માંદાને તો મગ ઉદકે આરામ રે. સાચા ભક્ત બનીશું, સાચા સંત બનીશું. સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ. ભગવાન સસ્તા છે કે મોંઘા છે એ નિર્ણય પછી થશે, પહેલાં આપણે નિર્ણય કરવાનો છે આપણે સાચા છીએ કે ખોટા છીએ. જો આપણે સાચા છીએ તો ભગવાન કેવા છે? સાચાને સોંઘા ઘણા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, જો આપણે ભક્ત સાચા બનીશું ને તો ભગવાન તો દયાળુ છે, અતિ દયાળુ છે, ભક્ત વત્સલ છે, ભક્તાધીન છે. પૂજ્યપાદ ગુરુજીના શબ્દમાં ભક્ત લંપટ છે. અરે ગુણાત્યાનંદ સ્વામી તો હદ કરી નાખી. સ્વામી કેવું બોલ્યા? આ શાસ્ત્રોના વચનો વિચારવા જોઈએ, યાદ રાખવા જોઈએ. સ્વામી એમ બોલ્યા, કામી પુરુષ મનગમતી સ્ત્રી સામે નજર નાખ્યા કરે છે, એકાદ વાર મારી સામે જુએ એમ ભગવાન પોતાના ભક્ત સામે અખંડ નજર તાકીને બેઠા છે. એકવાર મારી સામે જો નજર નાખે ને તો આને તારી નાખું.
એકવાર મારી સામેની દ્રષ્ટિ પહોંચે ને અને ઉપાડી લો અક્ષરધામમાં. આવા દયાળુ છે. એ મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. માટે ભગવાનની કૃપાનો વિચાર, ભગવાનની દયાનો વિચાર, સંતો ભક્તોના મહિમાનો વિચાર. મેં આ વચ્ચે વાત કરી હતી ઘણા સમય પહેલા, મને આ વાત એટલી બધી ગમી ગઈ છે. આ સિદ્ધ ભગત એટલી બધી, અમુક વાતો એવી હોય કોઈક મહાપુરુષોના હૃદયમાંથી પ્રગટ થઈ હોય. પ્રાપ્તિનો વિચાર લગભગ માણસોને ઝીરો થતો જાય છે. 100માંથી 90 માણસો શું મળ્યું છે એનો વિચાર નથી કરતા, શું મેળવવાનું હજી બાકી છે આનો જ વિચાર કરે છે. પથારી પાથરવામાં જ મોટા ભાગના લોકોની જિંદગી પૂરી થઈ જાય છે. ઊંઘવાનો આ દુનિયામાં કોઈને ટાઈમ મળ્યો નથી. સ્ટીવ જોબ્સ મરતા મરતા હોસ્પિટલમાં જે બોલ્યો છે, લખ્યું છે, એના શબ્દો વાંચો તમે. 100માંથી 90 માણસો અપ્રાપ્તનો જ વિચાર કરે છે. તમે વિચાર આટલો જ બદલો. આજે બધાને કહું છું, તમારી પાસે કેમરી ગાડી છે, શું શું છે વિચાર કરો. કેવું ઘર છે, કેવી ગાડી છે, શું શું છે, કેવા સંતો મળ્યા, કેવો સત્સંગ મળ્યો, કેવી કથા મળી, કેવું શાસ્ત્ર મળ્યું, કેવા મહારાજ મળ્યા. ક્યારેક ચેન્જ કરો તમે વિચાર. અને આ બોલવાથી નથી થતું દાદા, એકવાર પ્રેક્ટિકલ કરાવવું પડશે. નંબર 1 કયો વિચાર? પ્રાપ્તિનો વિચાર. અહીંયા છે ને, હવે ચેન્જ કરવું પડશે આપણે બધા. પ્રાપ્તિનો વિચાર કર્યા પછી પણ અઘરામાં અઘરી બાબત એ છે મહિમાનો વિચાર. પ્રાપ્તિનો વિચાર તો થઈ જાય કે મારી પાસે આટલી આટલી વસ્તુ છે, પણ મારી પાસે જે વસ્તુ છે કેવી મહાન છે. મને માતા પિતા મળ્યા, પણ આ માતા પિતા કેવા છે, એના ઉપકારો કેવા છે. મને આ ગુરુજી મળ્યા, એણે શું કૃપા મારા ઉપર કરી છે. મને આ સંતો મળ્યા, આ સંતો દ્વારા મને શું મળ્યું છે. પ્રાપ્તિનો વિચાર કર્યા પછી મહિમાનો વિચાર. કયો વિચાર? આ વિચાર નથી ને દાદા, એટલે બધા દુઃખી છે. અને એકવાર મહિમાનો વિચાર આવી જાય ને તો ભરેલું ભરેલું ને ભરેલું આનંદના ઓડકાર આવે, અખંડ, આટલું સુખ છે. માટે પ્રાપ્તિનો વિચાર કરો, ત્યાર પછી મહિમાનો વિચાર કર્યો. જે પ્રાપ્ત થયું છે કેવું મહાન છે, એના કેવા ઉપકારો છે, એની શું દયા છે. અને ત્યાર પછી રાજીપાનો વિચાર, જે મળ્યું છે, જે ગુરુજી મળ્યા છે, જે સંતો મળ્યા છે, જે ભક્તો મળ્યા છે, એને રાજી કરી લઈએ. આ વર્ષે બાળ શિબિરમાં, યુથ શિબિરમાં સંતોએ 6 મહિના સુધી રાજીપા ઉપર થિંકિંગ કર્યું. પ્રેઝન્ટેશનો રાજીપા ઉપર, નાટકો બધા રાજીપા ઉપર, એક્ટિવિટી બધા રાજીપા ઉપર, બધું ડેકોરેશન પણ રાજીપાને લગતું. એટલે આટલું બધું રાજીપા વિશે થિંકિંગ કરતા 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 આ વિચાર આવ્યો, આ વાત જડી. કઈ? પ્રાપ્તિનો વિચાર આવે ત્યાર પછી મહિમાનો વિચાર થાય. જેને મહિમાનો વિચાર આવે ને એને જ રાજીપાનો વિચાર આવે છે. અને જેણે સંતો ભક્તોને રાજી કરી લીધા એને આ દુનિયામાં કશું બાકી રહેતું નથી. આ સત્સંગમાં આપણે શિબિરની થીમ રાખી હતી, રાજીપો અવર અલ્ટિમેટ ગોલ. રાજીપો ધ અલ્ટિમેટ ગોલ. અક્ષરધામ મળવું સહેલું છે, સંતોનો ભક્તોનો રાજીપો મળવો સહેલો નથી. ગુણાત્યાનંદ સ્વામી કે ઇન્દ્રિયારામ હોય ને એને રાજી કરી શકાય, આત્મારામને કેમ રાજી કરવા. માટે સંતોને ભક્તોને રાજી કરવા માટે આ બધા વિચાર કરવા બહુ જરૂરી છે. આપણને મહારાજ મળ્યા છે ચોક્કસ, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું. તે તો મળ્યા છો મુને, આજ જીવન જાણું છું. મહારાજ મળ્યા છે ખરા, પણ આપણે કેવા મહારાજ મળ્યા છે એનો મહિમા, એનો વિચાર કર્યો છે ક્યારે? ગુરુજી મળ્યા છે, કેટલી કૃપા એમની, કેટલા આપણા ઉપર એમણે ઉપકાર કર્યા છે, કેવી રીતે ભગવાન આપણા હૃદયમાં પધરાવી દીધા છે, વિચાર કર્યો છે ક્યારે? આના ઉપર તો છે ને ક્યારેક શિબિર કરવા જેવી છે. આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે,
થિયરિકલ નથી અને રાજીપાનો વિચાર. માટે આવી રીતે શ્રીજી મહારાજના સમયના બધા સંતો ભક્તો કેવા છે તમે જુઓ. મહારાજને પ્રાર્થના કરી સંતોને લઈ ગયા, શ્રીહરિએ સંતોને પોતાના ચરણ આપ્યા, ત્યારે સૌ સંતો રાજી થયા. સહુએ ચોસર ગામમાં જઈને તત્કાળ રસોઈ બનાવી, હરિભક્તોએ બધો સામાન તૈયાર રાખ્યો, ગોસાઈના મઠમાં રસોઈ બનાવી. તે જગ્યા ઘણી વિશાળ હતી, ચોક મોટો હતો. જ્યારે હરિભક્તો ચોસરથી બોલાવવા આવ્યા ત્યારે શ્રીહરિ ઉઠ્યા અને બધા સોનેરી સાજથી શણગારેલો અશ્વ લાવ્યા. શ્રીહરિ તે અશ્વના ઉપર બેઠા. શ્રીહરિએ બધા વસ્ત્ર અને ઘરેણા સોનેરી સજ્યા હતા. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. ચોપદાર જય જય એવો ઉચ્ચાર કરતા હતા. બંદૂકોનો અપાર અવાજ થતો હતો. તે સમયે બધા દરબારો પણ ઘોડેસવાર થઈને શ્રીહરિની સાથે ચાલ્યા. બધા સંતો પણ સાથે ચાલ્યા. ઉમંગથી અને પ્રેમથી ધોળ રાગના કીર્તન ગાતા હતા. કેટલાક તો વસંત અને હોળીના પદ ગાતા હતા. મુક્તાનંદ સ્વામી આદિક સંતો ઝાંઝ મૃદંગ બજાવતા હતા. ચોસરના હરિભક્તો ગુલાલ લાવ્યા હતા. ધર્મના લાલ, શ્રીહરિ, ગુલાલ ઉડાડતા હતા. ચોસરના જેટલા હરિભક્તો હતા તે બધા સન્મુખ આવ્યા. સહુ શ્રીફળ લાવ્યા, તેને મૂકીને સૌ પગે લાગ્યા. શ્રીહરિની ગામની વચ્ચે પધરાવ્યા. બધી બજારો વિચિત્ર રીતે શણગારી હતી. અનેક પ્રકારના ફૂલ વેર્યા હતા. ઘરના દરવાજે તોરણ બંધાવ્યા હતા. બજારમાં અપાર લોકો ઊભા હતા જેનો કોઈ પાર ન હતો. તેમણે ઘણા જ પ્રેમથી શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા. કેટલાક ભક્તોએ કેસરયુક્ત ચંદન છાટ્યું. શ્રીહરિ અને સંતોના દર્શન કરવાથી હૃદયમાં આનંદ સમાતો ન હતો. શબ્દો સાંભળો, શ્રીહરિ અને સંતોના દર્શન કરવાથી હૃદયમાં આનંદ સમાતો ન હતો. ગુરુર પ્રહર્ષઃ ન પ્રભુભૂવ આત્મનિ, આપણા શાસ્ત્રોમાં લખ્યું, હું કહેવા એ માગું છું. બસ સંતોને ભક્તોના દર્શન થાય. દર્શનની વાત આવી એટલે નાની વાત કરી દઉં. દર્શન કરનારા કરોડો માણસો હોય, વચનામૃતમાં શ્રીજી મહારાજ સારંગપુરનું ત્રીજું એમ બોલ્યા, આખી જિંદગી દર્શન કરે પણ દર્શન કર્યા પછી જો એનો મનન ન કરે, નિધિધ્યાસ ન કરે, તેનાથી કોઈ સમાસ થતો નથી. ભગવાન સ્વામિનારાયણના શબ્દો. દર્શન કરવામાં એક વ્યક્તિ સફળ થયા, કુશળ કુંવર બા, જેનું નામ મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું. એકવાર દર્શન કર્યા, એકવાર મહારાજને મળ્યા, પણ અમર બની ગયા સત્સંગના ઇતિહાસમાં, સોનાના અક્ષરથી લખાઈ ગયા. પ્રોબ્લેમ ક્યાં છે? દર્શન ચોક્કસ કલ્યાણ કરનારા છે દાદા, પણ મહિમાથી કરે તો. સવાલ ક્યાં છે? થોડું બોલો. મહિમાથી કરે તો 73 મણનો તો છે દાદા. આજે મંદિરમાં આવે કેના દર્શન કરે? છોકરા આવશે એમના કેન્ડી જોશે. કઈ કેન્ડી પડી છે? હોલોવીનના ડ્રેસ જોશે. કોણ કયો ડ્રેસ પહેરીને લાયા છે? છોકરા તો જોશે પણ છોકરાના પપ્પા પણ શું જોશે? કોના દીકરાનો ડ્રેસ જોરદાર છે? આવતા વર્ષે પછી આપણે ઓર્ડર કરો. કેટલા ડોલરમાં મંગાવ્યો છે? છે કે નહીં? દર્શન, થાળ, પધરામણી, મહાપૂજા, આ બધી વસ્તુ શ્રેષ્ઠ છે. મહિમાથી થાય તો. સવાલ મહિમાનો છે. મહિમા કેવી રીતે થાય? સાગરની આ વાત સોના જેવી છે, લખી રાખજો. અનાજ ખેતરમાં પાકે છે, લીલ પાણીમાં થાય છે, એવી રીતે મહિમા ભગવાનની કથાથી જ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે કથા વાર્તા ઉપર ભાર આપ્યો. કથાથી મહિમા આવશે ને, અને મહિમાથી થોડું કરશે ને તો ફળ ઘણું બધું મળશે, અને મહિમા વિના ઘણું બધું કરશે તો પણ ફળ મીંડું થઈ જશે. કેવી સરસ બધી વાતો લો. ભક્તોના હૃદયમાં આનંદ સમાતો નથી. અમે વિચરણમાં જઈએ ને, હ્યુસ્ટનમાં રમેશ મામા હોય, ઓસ્ટિનમાં દુષ્યંતભાઈ હોય, ડલાસમાં રમેશભાઈ હોય, આ બધા એવા ભક્તો છે ને, સંતોના દર્શન કરી એના હૃદયમાં કેવો આનંદ થાય અમે અનુભવ કર્યા છે, એટલે આપણે કહી શકીએ લોયાધામમાં આપણે ભાગ્યશાળી છીએ. અમારા વિચરણમાં બધા અમે અનુભવ કરીએ છીએ. મહિમા કોને કહેવાય, મહિમા ન હોય એને કોને કહેવાય, એવા પણ મેં દાખલા જોઈએ છીએ. મહિમા વગરના માણસોને મળીએ છીએ અમે? એવા મહિમા વગરના માથા ફાડ માણસો મળે છે અજય ભગત? આ તો તમને જાહેરમાં આપણી બધી વાતો કરાય નહીં. ત્યારે આપણને ખબર પડે, જેણે દુઃખ નથી જોયું એને સુખની કિંમત ન ખબર પડે. મહિમા વગરનો જીવ એણે નથી જોયો એને મહિમા શું કહેવાય અનુભવમાં ન આવે. અમે વિચરણમાં બંને કેટેગરી જોઈએ છીએ ત્યારે અનુભવમાં આવે,
કે આ શાસ્ત્રમાં લખ્યું છે, આ બધું સત્ય છે, આ મત છે, શાસ્ત્ર છે, એ પ્રમાણે જ થવાનું છે. આપણને નથી સમજાતું એ આપણી પહેલી ભૂલ છે. સમજાયા પછી નથી સ્વીકારાતું આ બીજી ભૂલ છે. સ્વીકારાયા પછી જીવનમાં નથી ઉતારી શકતા ત્રીજી ભૂલ છે. દર્શનથી કુશળ કોરબા એક જ વાર દર્શન કર્યા, અક્ષરધામમાં બેસી ગયા, આવી કથા છે. એક જ વાર મહારાજને મળ્યા છે, મહારાજ છૂટા પડ્યા, એમના આત્મામાંથી પ્રાણ છૂટો પડી ગયો, અક્ષરધામમાં બેસી ગયા. એટલે શ્રીજી મહારાજે યાદ કર્યા, કુશળ કુંવરબાની જેમ દર્શન કરે, દ્રષ્ટિને પલટાવીને દર્શન કરે. મહારાજના શબ્દો વચનામૃતના. આપ સર્વેને પણ મારી વિનંતી, તમે દર્શન કરો, પૂજા કરો, દાન ધર્માદો કરો, સેવા કરો, પણ મહિમા સાથે કરો. અને મહિમા માટે શું છે, કથા વાર્તા સિવાય મહિમા આવતો નથી. ફરીવાર અજય ભગત, અનાજ ખેતરમાં પાકે છે, લીલ પાણીમાં થાય છે, એ મહિમા ભગવાનની કથાથી જ થાય છે. માટે કથા સાંભળજો, નિયમથી સાંભળજો. 14 કડી સુધી કથા પૂરી થઈ. આજે નાના બાળકોનો હોલોવીનનો કાર્યક્રમ છે, તમને બધાને દર્શન કરવાના મજા આવશે. અમારા દીકરાઓ અલગ અલગ રૂપમાં, જેમ 24 અવતારો પ્રગટ થાય ને અલગ અલગ દર્શન આપે ને, એમ અનેક અવતારો આજે. હવે તો મને કોઈ કહેતું હતું કે આ અવતાર મૂવી અમેરિકામાં આવ્યું છે, એવું કોઈ કહેતું હતું, માફ કરજો, અમે વિચરણમાં જઈએ એટલે બધા અનુભવ થાય. એટલે આ બધા અલગ અલગ અવતારો હમણાં પ્રગટ થવાના છે. હોલોવીનના દિવસે તમને બધાને દર્શન કરી આનંદ થશે. અને આ બધો કાર્યક્રમ આપણે ધ્યાન સ્વામી અંગ્રેજીમાં કરાવે તો સારું લાગશે, કારણ કે આ બધું ગુજરાતીમાં શોભે નહીં. આપણે ગુજરાતીમાં કથા વાર્તા બરાબર છે. હવે આગળની વાત ધ્યાન સ્વામી સમજાવશે. બોલો ઘનશ્યામ મહારાજ.